વાતો છે ન્યારી, પર્યાવરણ દિવસ ની વાતો છે ન્યારી, ઠેર ઠેર થાય છે વૃક્ષો ની ઉજાણી, ઉજવાય છે 5 જૂન બસ નામની, ઉજવાય છે 5 જૂન બસ નામની, ચર્ચાઓ થાય છે વૃક્ષો ના જતન ની, ચર્ચાઓ થાય છે વૃક્ષો ના જતન ની, એક કરે છે હત્યા જંગલો ના રતન ની, ફોટાઓ પડાય છે બસ એક વૃક્ષ વાવી, ફોટાઓ પડાય છે બસ એક વૃક્ષ વાવી, ઉજવાય છે 5 જૂન બસ નામની, ઉજવાય છે 5 જૂન બસ નામની, વાતો ને વાર્તાઓ પાણી ના બચાવો, વાતો ને વાર્તાઓ પાણી ના બચાવની, નળ રાખે ચાલુ નથી ચિંતા બગાડની, શપથ લેવાય છે નીર હાથમાં રખાવી, શપથ લેવાય છે નીર હાથમાં રખાવી, ઉજવાય છે 5 જૂન બસ નામની, ઉજવાય છે 5 જૂન બસ નામની, મજા છે મોટી મોટી ગાડીઓ માંથી ઉતરવાની, મજા છે મોટી મોટી ગાડીઓ માંથી ઉતરવાની, પછી આપે છે સલાહ સાયકલ ચલાવવાની, પછી આપે છે સલાહ સાયકલ ચલાવવાની, આદત છે મફત માં બીજાને સલાહ આપવાની, ઉજવાય છે 5 જૂન બસ નામની, ઉજવાય છે 5 જૂન બસ નામની, પર્યાવરણ બચાવવા રેલાવી કરવાની, પર્યાવરણ બચાવવા રેલાવી કરવાની, દર વર્ષે પ્રતિજ્ઞાઓ લઈને તોડવાની, મોટી મોટી વાતો કરે ઢોંગી અને અજ્ઞાની, મોટી મોટી વાતો કરે ઢોંગી અને અજ્ઞાની, ઉજવાય છે 5 જૂન બસ નામની, અરે કરવું છે તો દેખાડા શાના, કરવું છે તો દેખાડા શાના, ફરજ છે પ્રકૃતિના તત્વોને ખીલવવાની, ફરજ છે પ્રકૃતિના તત્વોને ખીલવવાની, કુદરતના ખોળે મોજ મજા રમવાની, કુદરતના ખોળે મોજ મજા રમવાની, ઉજવાય છે 5 જૂન બસ નામની, ઉજવાય છે 5 જૂન બસ નામની, સંધ્યાની આરતી હોય અને પરિવારની સાથે માણો
પરિવારની સાથે માણતા ભોજન હોય આજે આપણો અમૂલ્ય પ્રાકૃતિક વારસો એનાથી વિશેષ શું હોય એનાથી વિશેષ શું હોય જ્યાં પ્રકૃતિની આકાશરૂપી છત હોય જ્યાં પ્રકૃતિની આકાશરૂપી છત હોય આજ છે આપણો અમૂલ્ય પ્રાકૃતિક વારસો આજ છે આપણો અમૂલ્ય પ્રાકૃતિક વારસો Christmas. That's right.
It's Christmas, that's right. Santa wishes Merry Christmas to all and to all a good night. Santa wishes Merry Christmas to all and to all a good night. એક પ્રાસ વાળી રચના રજૂ કરું છું. એમાં જે જંગલ ની વાત છે તો એ આખી સૃષ્ટિ તમે સમજી શકો કે જંગલ જગ્યાએ આપણી પૃથ્વી છે, જંગલ જે છે અને જે પ્રાણીઓના નામ છે એ તમે મનુષ્ય કલ્પી શકો. બહારની રેબ જે ઉનાળો ભીંજવે ને અંદર ભળે છે આગ, કાંકો પકડાવી બારેમાં ઉડ્યા હવે સળગી રહ્યું છે આગમાં. બહારથી રેબ જેવ ઉનાળો ભીંજવે ને અંદર ભળે છે આગ, પાંખો પપડાવી પારેવા ઉડ્યા સળગી રહ્યું છે આખું પાક. કરકસી બન્યો છે આજે કલરવી કોયલનો કંઠ, જંગલની જ્વાળામાં ભડકે ભળે છે એના અંડ. સળગે છે સીસમ ખાખરા, સળગી રહ્યા છે ઓડિસા આગ, પાંખો પપડાવી પારેવા ઉડ્યા સળગી રહ્યું છે આખું પાક. પછીનું છે, તું વાનરની પૂંછ બળી ને વાઘની બળી છે દાટ, હાફતી હરણીના પગમાં પડ્યો છે ઉનો વાટ, દુશ્મની ભૂલીને સાથે દોડ્યા છે પેલા નોટંકી નોળીઓને નાગ, આંખો ફૂટાવી પારે વાવડ્યા હવે સળગી રહ્યું છે આખું પાક. છેલ્લે કે આ ચમન સળગાવ્યું કોને? શિયાળે ભાર્યો તો ભાટો, પ્રાણીઓ નામ તો મનુષ્ય કલ્પી શકો. શિયાળે ભાર્યો તો ભાટો ને પોપટ પીતો તો ચલમ, શિયાળે ભાર્યો તો ભાટો ને પોપટ પીતો તો ચલમ, તણખા વેરતી વેગે ચડીતી કાગડા કવિની કલમ. સૌના સંગમ થી સળગ્યું ચમન, કહેવો કોનો વાણ, આંખો ફફડાવી પારે વાવડ્યા સળગી રહ્યું છે. શીતળ હવાની તનને મનમાં દે આરામ, એવા આ તરુવનની ગોપાલ મારા શત શત પ્રણામ. ફળ દે ફૂલ દે શુદ્ધ હવા દે, હે મધુર સ્વાદ. ફળ દે ફૂલ દે શુદ્ધ હવા દે, હે મધુર સ્વાદ. થશે જો વૃક્ષ આભાર તો મનુષ્ય જીવન પણ આભાર. કાકો ભલે વૃક્ષ પણ, કાકો ભલે વૃક્ષ પણ, સામે વૃક્ષ વાવો મજા. નહીતર જોજો ફળ ફૂલ ઔષધિનું મોંઘું થઈ જશે બજાર. કરશું જો શરી આમ વૃક્ષોને કતલે આમ હલાળ, કરશું જો શરી આમ વૃક્ષોને કતલે આમ હલાળ, માનવ જીવનના અસ્તિત્વ પર ઉભો થઈ જશે સવાલ. છાયા ઓક્સિજન ઔષધિ વરસાદ હવા, વૃક્ષ આપી કેટલું. છાયા ઓક્સિજન ઔષધિ વરસાદ હવા, વૃક્ષ આપે એટલું. જગતમાં કોઈ જ આપી શકે ના આ વૃક્ષોને તરુ બચી. વિહંગોનું છે આશ્રય સ્થાન, વિહંગોનું છે આશ્રય સ્થાન ને મનુષ્યનું છે માન. કાપીને ના ઉજ્જળ કરશો હે મનુષ્યો, વૃક્ષો આપણું છે જીવન. વૃક્ષો ધરતી પરની શોભા, વૃક્ષો ધરતી પરની શોભા, વૃક્ષો કુદરતનું વરદાન. કાપીને ના ઉજ્જળ કરશો વૃક્ષો આપણું છે જીવન દાન. એક વ્યક્તિ એક વૃક્ષ, એક વ્યક્તિ એક વૃક્ષનો સંકલ્પ લઈએ સૌ જણ મળી આજ. વૃક્ષો વાવી વસુંધરાને બચાવીએ અને કરીએ શુભ શરૂઆત, કરીએ શુભ શરૂઆત. જય. સામે
સામગ્રી અહીં ઉડી આવશે. આ બાળકો જોયા ડોલીએ આંખ કાન શરૂઆત કરી સાંભળ અહીં જ છે ગીત સંગીત જીવન પ્રણી સામગ્રી. દુનિયા ડોળ્યા પછી ધારી થાકી સમજાય જે હતું એ અહીં જ છે. અહીં જે હતું એ જ અહીં છે. દુનિયા ડોળ્યા પછી ધારી થાકી સમજાય જે હતું એ અહીં જ છે. અહીં જે હતું એ જ અહીં છે. તોય કેટલું થાકી જવું પડ્યું એ હવે સમજાય છે. તોય કેટલું થાકી જવું પડ્યું એ હવે સમજાય છે. ઓક્સિજન, હોસ્પિટલ, ઘર, મિત્રો ને રૂપિયા હવે આજ સમજાય. શા માટે? શું હતું જોઈતું ને હું શું લઈ બેઠો? શું હતું જોઈતું ને હું શું લઈ બેઠો? હજુ વૃક્ષ એક બાવી ઉછેરી લઉં એક ઉત્તર જવાબ. હજુ વૃક્ષ એક વાવી ઉછેરી લઉં એ જ એક ઉત્તર જવાબ. અહીં શું નથી સાચવી લઉં જીવી લઉં જીવાડી લઉં. અહીં શું નથી સાચવી લઉં જીવી લઉં જીવાડી જાઉં. આ શહેર સારું છે બધાને સાથમાં લઈ ચાલે એવું છે. નહીતર અહીં આવી આભા મળી સ્વર્ગ તમે તણી સામગ્રી આવે જ ક્યાંથી? નમસ્કાર. જેના ખેતરે ઝાડ અને ઘરે દીકરી છે તેવા પુણ્યશાળી લોકોના કારણે મનુષ્ય ધરતી પર જીવે છે. આ ખેતરને જેડે જ્યાં સુધી ઝાડ કાપવાનો વિચાર આવ્યો ન હતો ત્યાં સુધી કુદરતી સંતુલન હતું. એ ઝાડની ઓછાએ બળદ બેસતા, ખેતર ખેડતા, છાણ ખાતર આપતા, ઝાડ કાપવાનો વિચાર આવ્યો. ઝાડ ગયું, સંતુલન ગયું, સંવેદના પણ કપાઈ, ખેતરની પાળીઓ થઈ નાની. હવે ઝાડ નથી, બળદ પણ નથી, એ ઝાડની છાંયે થાકી બેસતા મજૂર પણ નથી. યંત્રો આવી ગયા, ખેતર ખેડે, અનાજ કાઢે, અનાજ દરે, યંત્રોની મહેનતનું અનાજ પેટમાં ગયું. તે જોવાના પણ યંત્રો આવ્યા. પછી તો શેડેથી ઝાડ કપાવા લાગ્યા, પેટેથી ઝાડ કપાવા લાગ્યા. ધવળ વસ્ત્રથી સજ્જ ઋષિએ યંત્રથી શ્રાપ આપ્યો, કાપી નાખો. And then
શું તમે આપી જશો?
મારું કુહાડી વૃક્ષ પર ક્રૂર થઈ જ્યારે તમે મારો કુહાડી વૃક્ષ પર ક્રૂર થઈ જ્યારે તમે ભરશો નહીં ત્યાં તમારું ભાવિ પણ બદલાય છે ભરશો નહીં ત્યાં તમારું ભાવિ પણ બદલાય છે પંખીની પાંખો નહીં તબકાઈ કાપો છો તમે પંખીની પાંખો નહીં તબકાઈ કાપો છો તમે આરતીને હજારના સંદર્ભોએ કાપો છો તમે પંખીની પાંખો નહીં તબકાઈ કાપો છો તમે આરતીને હજારના સંદર્ભોએ કાપો છો તમે સાંભળો સર્જન હારના દુષ્કા હવે સંભળાય છે સાંભળો સર્જન હારના દુષ્કા હવે સંભળાય છે વૃક્ષ જ્યારે કારણ ઉપર કોઈ કપાય છે મિત્રો સાથે હલકા ફલકા મિત્રો સાથે હલકા ફલકા બીજાનંદે ગમતે બીજાનંદે ગમતે ગપ્પામાં હતો ગપ્પા બતાવીએ ગપ્પા બતાવીએ અને કાગળ કરતા જઈએ હવે આપણને અહીં કેવું હોય છે કન્યા મન્યા કેટલાય મગલો કન્યા મન્યા કેટલા મંગળા એ પેલા કનકલો એની તે દહીં જાણે સૂર્ય થયું એ તો પુરાયો પોતાની જાતે
ઝૂંપડી હતી એ ઝૂંપડી મળી ને મહેલ હતો એ મહેલ માં પેલો માણસ ગાયો છે માણસની પહેલા જે ધરતી હતી માણસની પહેલા જે ધરતી હતી કારણ કે માણસો તો બધા પોતાના ઘરમાં ઉભાયેલા હતા એટલે પ્રાણીઓને પક્ષીઓ વિચારે છે કે માણસની પહેલા જે ધરતી હતી એની યાદ થઈ આંખોમાં તાજી ને અમે કદી એવું ધાર્યું નહોતું કે પલટાશે એક દિવસ બાજી પાંજરાનું પોપટ કઈ ખંધું હશે છે નદીઓ પડી છે જે ડેમમાં પેલો માણસ ગાયો છે છેલ્લો છે કે જોયો ને કુદરતનો વળતો જવાબ જોયો ને કુદરતનો વળતો જવાબ પડવા ગયો તો એની સામે આખી ધરા એના બાપની ને હું જાણે કરવી હું પોતાના નામે બેટા એ બેટા અને બાપ એ બાપ નહી ફાવી શકીશ કદી ખેલમાં પેલો માણસ વૃક્ષ પાકડો મંદિર ને તળાવ તો કાઠો વૃક્ષ પાકડો મંદિર ને તળાવ એવી એ સવાર કોઈ ઉતરતું મારા માં લઈ એવી એ સવાર ત્યાં આજે ધબધબતી ક્યારે થઈ ગઈ પશુ પંખી ધરાનું છું
પ્રાકૃતિક વારસાને એટલી હદે આપણે વટાવી દીધો, પ્રાકૃતિક વારસાને આપણે એટલી હદે વટાવી દીધો કે અમૃત સમી સરિતા કાળી થઈ ગઈ પશુ પંખી ધરાનું શું. મૃગજળની મોહજાળમાં એવા તો અટવાયા સ્નેહ, મૃગજળની મોહજાળમાં એવા તો અટવાયા સ્નેહ કે માનવી તો માનવી ભગવાનની આંખે પણ લાચારી થઈ ગઈ પશુ પંખી ધરાનું શું. ત્રિપુરના જંગલોની
જલ ચક્રો ને કાર્બન ચક્રો નાઇટ્રોજન ચક્ર મહી કહી સંવિક્ષેપો જલ ચક્રો ને કાર્બન ચક્રો નાઇટ્રોજન ચક્ર મહી કહી સંવિક્ષેપો ને દુકાળ અને અતિવર્ષાના અમરમાં અથવા માનવી હિત લીલા જંગલો હિત લીલા જંગલો એમાં રહેતા પશુ પક્ષીઓ ક્યાં છે જુઓ હિત લીલા જંગલો એમાં રહેતા પશુ પક્ષીઓ ક્યાં છે જુઓ પોષણ પડીમાં એ પાણીને વિક્ષેપો જંગવાયો માનવી કલકલ કરીને ગજબ ઝરણા ને પક્ષીઓના કલરવ કલકલ કરીને વહેતા ગજબ ઝરણા અને પક્ષીઓના કલરવો રેગિસ્તાનોની ઉડતી રેત ડુંગળીમાં ખવાયો માનવી હા હજારો ટુકડામાં એ વહેંચી આજ દીધી ધરતી આ હા હજારો ટુકડામાં એ વહેંચી આજ દીધી ધરતી આ ને હવે એ પણ હજારો ટુકડામાં ન સચવાયો માનવી છેલ્લો જે છે સમજવાનો છે હંમેશા યાદ રાખવાનું છે કે પ્રકૃતિએ દઈ દીધું સૌ એનું માનવીને આજ એના સુખને કાજે પ્રકૃતિએ દઈ દીધું સૌ એનું માનવીને આજ એના સુખને કાજે પ્રકૃતિનું કાઢી નિકંદન એ જુઓ ન હજુ બજવાયો માનવી ન ઝાડ થઈ જીવી જવું છે તોય ક્યાં જીવાય છે ઝાડ થઈ જીવી જવું છે તોય ત્યાં જીવાય છે આ ધુમાડામાં જુઓને શ્વાસ પણ ઉઘરાય છે ઝાડ થઈ જીવી જવું છે તોય ક્યાં જીવાય છે આ ધુમાડામાં જુઓને શ્વાસ પણ ઉઘરાય છે સ્વાર્થનો સ્વામી બનીને સ્વાર્થી છલકાય છે માનવીનો ઊંઘમાં પણ કેટલો મલગાય છે સ્વાર્થનો સ્વામી બનીને સ્વાર્થથી છલકાય છે માનવી તો ઊંઘમાં પણ કેટલો પલકાય છે ફૂલ તો રોજ ખીલે છે અને રોજ કરમાય છે ફૂલ તો રોજ ખીલે છે ને રોજ કરમાય છે તું પડીને સુખતા પણ ક્યાં કદી શરમાય છે ફૂલ તો રોજ ખીલે છે ને રોજ કરમાય છે તું પડીને સુખતા પણ ક્યાં કદી શરમાય છે કુદરતી ભંડાર ભર્યા સાત પેઢી ચાલશે શી ખબર શાની હજી છે એ લજાય છે કુદરતી ભંડાર ભર્યા સાત પેઢી ચાલશે શી ખબર શાની હજી છે ખોટ કે લજાય છે જીતવી છે આજ પૃથ્વીને જવું છે ચાંદ પર જીતવી છે આજ પૃથ્વીને જવું છે ચાંદ પર આંધળી આ દોટમાં સાચવી ક્યાં સમજાય છે જીતવી છે આજ પૃથ્વીને જવું છે ચાંદ પર આંધળી આ દોટમાં સાચવી ક્યાં સમજાય છે કુદરતી આ વારસાને જાળવીએ આપણે કુદરતી આ વારસાને જાળવીએ આપણે હું ઉછેરું છું બગીચા ખૂબ સુગંધાય છે કુદરતી આ વારસાને જાળવીએ આપણે ઉછેરું છું બગીચા ખૂબ સુગંધાય પ્રકૃતિના પથમાં ખૂંઠા કરી દીધા વનવગડા પ્રગતિના પથમાં ખૂંઠા કરી દીધા વનવગડા સૂરજની આગથી બચવા હવે છાયડો શોધે છે આપણે જોઈએ છીએ આજે ગરમીમાં એવી પરિસ્થિતિ છે પ્રગતિના પથમાં ખૂંઠા કરી દીધા વનવગડા સૂરજની આગથી બચવા હવે છાયડો શોધે છે ખપ કરતા વધુ ઉલેચી નાખ્યું ભૂગર્ભ જળ ખપ કરતા વધુ ઉલેચી નાખ્યું ભૂગર્ભ જળ સુકાયેલા હોઠ પલાળવા હવે પાણી શોધે છે જોઈએ છે આપણે પાણીની કેટલી કિંમત સમજાઈ રહી છે ખપ કરતા વધુ ઉલેચી નાખ્યું ભૂગર્ભ જળ સુકાયેલા હોઠ પલાળવા હવે પાણી શોધે છે મોબાઈલ ક્રાંતિએ ઘડી દીધા ગગનચુંબી ટાવર મોબાઈલ ક્રાંતિએ ઘડી દીધા ગગનચુંબી ટાવર ઘર આંગણે માળા લટકાવી હવે પંખીઓ શોધે છે ઘરમાં માટીના ને કુંડા લટકાવીને આપણે પંખીઓ શોધી રહ્યા છે મોબાઈલ ક્રાંતિએ ઘર
ખડકી દીધા ગગનચુંબી ટાવર, ઘર આંગણે માળા લટકાવી હવે પંખીઓ શોધે છે, રોજગારીએ ધમધમતી કરી પ્રદૂષણ વાહક ફેક્ટરીઓ, રોજગારીએ ધમધમતી કરી પ્રદૂષણ વાહક ફેક્ટરીઓ, ચોમાસે વિહરતા વાદળોમાં હવે વરસાદ શોધે છે, ખેડૂતની દશા જો, ચોમાસામાં વાદળ આવે એટલે સતત હોય, હમણાં વાદળ વરસશે વાદળ વરસશે, પણ વાદળ વરસતા નથી, રોજગારીએ ધમધમતી કરી પ્રદૂષણ વાહક ફેક્ટરીઓ, ચોમાસે વિહરતા વાદળોમાં હવે વરસાદ શોધે છે, આડે ધડ ઉભા કરી દીધા સિમેન્ટ કોન્ક્રીટના જંગલ, આડે ધડ ઉભા કરી દીધા સિમેન્ટ કોન્ક્રીટના જંગલ, આખરી મંજિલના આવાસ માટે હવે જમીન શોધે છે, માણસ મૃત્યુ પામે તો એને દફનાવા દાટવા માટે પણ જમીન શોધવી પડે છે, આડે ધડ ઉભા કરી દીધા સિમેન્ટ કોન્ક્રીટના જંગલ, આખરી મંજિલના આવાસ માટે હવે જમીન શોધે છે, સજાવી દીધા મોટા મહેલ પ્લાસ્ટિકના પુષ્પોથી, સજાવી દીધા મોટા મહેલ પ્લાસ્ટિકના પુષ્પોથી, રાજ બાગમાં જઈ હવે ફૂલોની ફોરમ શોધે છે, આ પ્લાસ્ટિકના ફૂલ આપણા ઘર આંગણે હોય પણ એ શું સુવાસ આપવાનું, સુગંધ લેવા તો આપણે તાકમાં જ જવું પડે છે, અત્યારે પહેલાનો સમય હતો કે આપણા ઘર આંગણે ફૂલ છોડે, સજાવી દીધા મોટા મહેલ પ્લાસ્ટિકના ફૂલોથી, રાજ બાગમાં જઈ હવે ફૂલોની પરમ શોધે છે, ભરવાના ચક્કરે ફૂલવાડી દીધા છે રમવાની રમતોના નામ, સેન્ટકનું લેશન ને ટેસ્ટોની ફેશન ને ઉપરથી ટ્યુશનના ફંદા, બગડેલા અક્ષર ને ટીચરના લેક્ચર ને દફતર છે સ્ટ્રેચર પર બંધા, ઘરના સંધાયને કોણ જાણે કે મને એકને સુધારવાનું કામ, નદીઓમાં નાવું છે જંગલમાં જાવું છે, ખાવા છે ખારેકને મોત, પીઝાને મેગીને કોકો કોલાએ તો શૈશવને ખોલી છે ગોત, મમ્મીની આળસને લીધે આ જંકફૂડ ખાવા પડ્યા છે તમામ, પ્રાર્થનાઓ કરવામાં ઈશ્વર ક્યાં કોઈ દી, ભાષાની કવિતાઓ માંગે ગણિત અને વિજ્ઞાનના સૂત્રોના આવડે તો કોઈની ક્યાં ભાઈબંધી ભાગે, વરસાદનો નિબંધ ન આવડે તો એ કેવો એ મારી પર વર્ષે છે રામ, દફતર ઉપાડવામાં વાંગો રહી જાય છે સપનાઓ ક્યાંથી ઉપાડો, કાર્ટૂનને કેદમાંથી કોક તો છોડાવો ને કોક તો કયો રમત રમાડે, પપ્પા છે મોબાઈલમાં મમ્મી છે સિરિયલમાં, તમે પી છો સાયરામ, થેન્ક યુ, કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું ડાંગ, તા ભૂલી જા બંદરે ઘોડા આપણા સુધા, થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું એમાં તે શું, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમાળ, આજનું ખાણું આજ આપણે કાલની વાતો, ધૂળીએ મારક કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખની વાર્તા કહેતા બાદમાં ભીડી પાર, ખુલ્લા ખેતર પડખે પડખે આભેડીનું આ વચ્ચેનાનું ગામડું બેઠું ક્યાં છે આવોલા, સોનાની તો સાંકડી ગલી ખેતું ગણતું હેત, સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત, દોડિયા માટે દોડતા એમાં ચિંતા જોડે તે, માનવી ભાણી અમથું અમથું આપણું ફોરે વાત, નોટને સિક્કા નાક નદીમાં ધૂળીએ મારે, કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાણ, કા ભૂલી જાઓ અંદરે ઘોડા આપણે જુદા આપણા જુદા, ચાલ ગરીબ
હે માનવ પિંપળો થઈને
ખા
ઉંચાઈને પથરા જગતના એક હરફ ના ઊંચે, ખાઈને પથરા જગતના એક હરફ ના ઊંચરે, ઠારવાને આગ જાતે જાતને સળગાવશે, ઠારવાને આગ જાતે જાતને સળગાવશે, બાંધવાને આશરોને રોડ રસ્તાઓ ઘણા આપણે જોઈએ છીએ. આજે સિમેન્ટનું જંગલ આપણે બનાવ્યું છે, બાંધવાને આશરોને રોડ રસ્તાઓ ઘણા, માનવીય ક્રૂર થઈને એમને તો કાપશે. દંભ દેખાડો કરીને નાટકો ખોટા કરે, દંભ દેખાડો કરીને નાટકો ખોટા કરે, વાવશે નહીં વૃક્ષને, વાવશે નહીં વૃક્ષને, પણ કુંડામાં પધરાવશે. પ્રકૃતિના આશરે છે સકળ જીવોની ગતિ, પ્રકૃતિના આશરે છે સકળ જીવોની ગતિ, માનવીના આશરે એ પ્રકૃતિને સ્થાપશે. છેલ્લો શેર છે, વૃક્ષ તો પુત્ર સમ ગણજો સદા કંસા કહે, વૃક્ષને તો પુત્ર સમ ગણજો સદા કંસા કહે, પુત્ર માફક લાજ કુળની વૃક્ષ હંમેશા રાખશે, પુત્ર માફક લાજ કુળની વૃક્ષ હંમેશા રાખશે. આજે પણ ગ્રામ્ય પરિવેશમાં પોતાના સામાજિક પ્રસંગો ખેડૂતો વૃક્ષો વેચીને કરતા હોય છે, કોઈની પાસેથી ઉછીના લઈને. મહાદેવ જે શબ્દ સાથે કામ પાડે કવિતા નાશે કે શબ્દ નાશે તેને અંદરથી ધન્યવાદ હોય છે. હું કવિતાને કવિતાના શબ્દને બહુ સૂક્ષ્મ અર્થમાં આધ્યાત્મિક પ્રવૃત્તિ માને છે. એ વ્યક્તિના સીધા ચરિત્રની વાત નથી કરતો, શબ્દના ચરિત્રની વાત. જે લખે છે એ મારે બહુ પ્રિય છે, સાહિત્ય રીતે લખે છે, કવિતાની રીતે લખે છે, જીવનની રીતે લખે છે, પ્રાર્થના રીતે લખે છે. તમે આવું સુંદર લખો છો. હવે દરેકની વાત તો કહેવી શક્ય નથી, બધાને હું સાંભળ્યા કેટલીક રચનાઓની કેટલીક પંક્તિઓ ખૂબ રમે છે. બધી જ રચનાઓ સર્વાંગ સુંદર હોય એવું હોઈ શકે, મોટા કવિઓની પણ એ મુશ્કેલ છે. મોટા કવિઓમાં પણ આખું શોધવા આવું તો અઘરું છે, પણ આખી કવિતામાં અડધી પંક્તિ મળે તો આપણો તો સાથ જ છે. ત્યારે તમારી સરસ રચનાઓને કેટલાક સરસ પંક્તિઓ ઉષાબેને પણ વાંચી, મને પણ યાદ છે. પાંખો નહીં ટૌકાને કાપવા નીકળે છે, હવે તો આગ લાગે એવું થઈ ગયું છે, બધે લાગ્યું છે. એટલે રચનાઓની રીતે વિચાર, તમારી સંવેદના, તમારું નિરીક્ષણ અને તમારી ભાષા, આ એના એના ઘટકો છે કવિતાના સર્જનના. પહેલાં તો આપણે આ સંવેદના હોય તો વાત બને. આખા પર્યાવરણને આમ કહી કે આપણે લખી ના જઈએ, પણ આપણે જીવીએ છીએ રોજ. એટલે જે જે આપણે આપણે જીવનમાં બને એવું બધું જોયું છે, અનુભવમાં લીધું છે, અને કવિ જે એવો માણસ છે કે જે શબ્દ દ્વારા પોતાની સંવેદના વ્યક્ત કરે છે, એટલે બધી કવિતાઓ બધા શબ્દો કંઈ સર્જનાત્મક બનશે એવું માનવું નહીં, અને એ સંભવ પણ નથી. એટલે પહેલું તો જે લખે છે એનો ધન્યવાદ. બીજું માત્ર લખું એ પણ બહુ અઘરું છે, લખી નાખું કવિતા એ પણ કંઈ બને એમ નથી, અને કવિતા ન બને તો નિરાશ ન થવું, પણ લખવા ન છોડું, બિલકુલ ન છોડું, અને બહુ લખું. કવિતા તમે જે વિષય પકડીને લખો છો મેં અનેક રીતે લખવી, હું તો મારી વાત કરતો એ કવિતા નાખવા પાછળ ઘણા પાના બગાડું, બગાડું નહીં ઘણા ખાતાના સુધાર ત્યારે કવિતા કરતો બહુ લખું. કારણ કે શબ્દ પણ એક એક શબ્દ પાસે જે ઉભા રહો તમે આખો ઘાટ બનાવ્યો છો, તમે જે આકાર આપ્યો છે એમાં પાછા જાઓ. આ શબ્દ બરાબર છે,
આ પ્રાસ બેસે છે. આ વાત માત્ર વૈજ્ઞાનિક છે કે કાર્યાત્મક બને છે? ઘણામાં વિદ્યાનું બહુ છે, અમારે ઘણામાં હોય છે. વૈદ્ય વૈદ્યનું કામ કરે છે, પદ્ય પદ્યનું કામ કરે. કવિતા કવિતાની વાત છે, વૈદ્યમય હોય પદ્યમય ના હોય એવું બને. કવિતા સામાન્ય જુદી ચીજ છે, એટલે કવિતા પદ્યમાં હોય એવું પહેલાં ચાલતું કોઈ વાત ખોટી. અધૂરી કવિતા પદ્યમાં પણ હોય, કેટલાક અછાંત રચનાઓ વાંચીને કામ કરે ખરું. ત્રીજું, અહીંયા ત્રણ પ્રકારની ના સ્વરૂપોમાં આપણને કવિતા જોવા મળી, ગઝલ, ગીત અને અછાંત. આ ત્રણેયમાં સરસ કામ કરો છો, અને વધારે કરો. અછાંત આમ સહેલું લાગે પણ બહુ અઘરું છે. હજી પદ્યમાં જ્યારે બંધારણને કારણે પણ બચી જઈએ છીએ, થોડું થોડું સ્વરૂપ ખોટે છે ને તો આપણે તાળીઓ મેળવી છે, પણ ગતિમાં અઘરું છે. ગતિ બહુ 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 સઘનતા માંગે છે. અને કવિતા એ મોટે ભાગે વ્યંજનાનું કામ છે, વ્યંજના સિવાય કવિતા બનશે. ભાષાના અર્થના ત્રણ સ્તર છે, અભિધા, લક્ષણા અને વ્યંજના. વ્યંજિત થાય એમાંથી અર્થ એવો નીકળે કે બધાનો બને, મારા એકલા તમને લખ્યું હોય મેં, પણ ભાવના બધાની એમાં અભિવ્યક્ત થતી જોવા મળે, અને એ રીતે કામ કરવું જોઈએ. ત્રીજું, કેટલાક એ રીતે રજૂ કરી ગયા એ પણ સારી રીતે છે. ગેતા એનું અંગ છે કવિતા, પણ ગેતા કવિતા માટે અનિવાર્ય નથી. એ બેનો સંયોગ થાય તો ઘણું મોટું કામ થાય, પણ ગેતા છોડવી નહીં. મારો તો ગાવાનો વિષય, મેં બધી કવિતાઓ ઘણી બધી કવિતાઓ ગઈ સંદર્ભિત કરી છે, પણ કવિતા પહેલી આવી જોઈએ, પછી બાકીનું બધું સાથે જેટલું અનુકૂળ થાય એમ જોઈએ. ત્રીજું, ચોથું, તમે સરસ પઠન કર્યું, પણ એક શિસ્ત શીખવા જેવી છે. કાવ્યનું પઠન બહુ ચોક્કસ, ચોખ્ખું અને કાવ્ય નિષ્ઠ હોવું જોઈએ. બહુ પુનરાવર્તન ન કરો પંક્તિઓ. 27 નું કેટલા થાય? 54 ને. આપણે એક કવિતા એક પંક્તિ બે વખત બોલીએ તો 27 રીતે 54 કવિતાઓ આપણે સાંભળી શકાય, ખરું કે? જાણે માટે બે વખત બોલો, કઈ જરૂર પડે તો પુનરાવર્તન કરવું. હું એક સારો દાખલો આપું, તમે બધા આમાં પડેલા છો એટલે પઠન એકદમ લાગે કે બરાબર ભાવકને છે ને ક્યાંથી રાખવા પડે, ભાવક મહેનત કરવાનું નથી. સાંભળે ભગત સાહેબ એક વખત સરસ વાત કરી, નિરંજન ભરે મારો દાખલો એસપી કોલેજના હોલમાં મોટો પ્રોગ્રામ કવિતાનો, અને હું પોતા મહાનુભાવને પહેરેલા, અમે ત્યારે નવા સવાર કવિતાઓ લખી, અને ઉત્સાહ આજે પણ હોય કવિતાનો ઉત્સાહ કરવો હશે ને, એ દિવસે કવિતાઓ વાંચી ઘણા બધા હતા. ત્યારે અમારું વટેલ પોઈન્ટ ગ્રુપ બહુ જીવંત. પછી એમાં જે મુખ્ય મહેમાન હતા નામ નહીં લો, કાર્યક્રમ પૂરો થયા પછી બોલ્યા કે આ કવિઓ એને ભાંડવાનું નથી, પણ એક ભાવકને, એક જાગૃત નાગરિકને, અથવા કલે કાર્ય પ્રેમીને, અથવા રાષ્ટ્રના એક નાગરિકને કેટલી અપેક્ષા હોય છે. આ કવિઓ સુંદર કવિતાઓ વાંચે, પણ એ આવ્યા પછી ખિસ્સામાં હાથ નાખે અથવા થેલો ખોલે, પછી નોટ કાઢે અને એ કવિતા પાછળ પાના ફેરવીને શોધે, અને પછી કવિતા વાંચે, પાછી એક એક કવિતાની પંક્તિઓ હવે વખત વાંચીને અંતરો પૂરો થાય પછી પાછા મૂળ ગૃહપદમાં આવે. આ તો કંઈ મને જાણ્યું નહીં, આટલો બધો સમય નહીં. આ બધું કવિઓએ આ બરાબર નહીં, આજે પણ નહીં યાદ છે. હું તમને આ એટલા માટે કહું છું કે આ કવિતા પછી અમને કીધા એવું શું જે કવિતાના માણસ જ નહોતું, પણ એથી પણ કંઈ કવિતાનો ભાવ તો સાચો ને, બધા ટીકા કરી શકે, આટલો મુદ્દો લાવી શકે આપણી સામે. એટલે પછી પૂરું થયું કે ભગત સાહેબ તમે ઘેરી ગયા, જીવાઈ તમે પ્રમુખ હતા, અને તમે તમારા વક્તવ્યમાં પણ અમારા વિશે અમારા બચાવમાં કંઈ ભૂલ્યા નહીં.
આ બરાબર નથી. અમે વચ્ચે દેકારો કરવાના હતા અને આ ભગત સાહેબ આ દેકારો શબ્દ સાંભળીને એ સશક્ત થઈ ગયા. મને કઈ જનતા સમજો છો તમારા એ ભગત સાહેબ જ કહી શકે, પણ ભગત સાહેબ પાસે આપણે દાંત મારી શકીએ. એ એક મને કહે હતું કે એમણે શું ખોટું કહ્યું, એમણે જે કહ્યું એમાં કઈ બાબત ખોટી છે. કે આપણે કવિતા વાંચવામાં આવીએ ત્યારે ખોલીએ અને આપણે નથી કરતી આપણે બધી ગણાય કર્યું પછી કાઢીએ પાન તો આજે કવિતા વાંચવાની જ હતી તો આપણે પહેલેથી બે પાના તૈયાર ના હોય ખરું કે ત્યાં ચીઠીઓ ખોલવાનો અર્થ જ નથી. આ બધાનો સમય આપણાથી ના લેવાય ભાઈ. અને મને ખબર પડી કે ના વાસ્તવિક જુદી છે પણ એમ કે બરાબર છે. બીજી વાત કે છે બે વખત પણ ત્રણ ત્રણ વખત પદ્ધતિઓમાં છે એમાં શું ખોટું છે? મેં કીધું એ તો સામાન્ય બાળકોને સાંભળવા માટે સહેલું રહે. શું કઈ ગયું હોય તો પાછું મનમાં દૃઢ થાય ભાગો બીજા ખાડામાં એને બેગાન શું કામ કરવું જોઈએ? એને કોન્સન્ટ્રેશન રાખવું જોઈએ. એક એક શબ્દ કવિના શબ્દ કવિઓ સસ્તો છે અને આપણે બાળકને બે ધ્યાન કરીએ છીએ. અમે એને છોટ આપીએ છીએ ના આ છોકરી જયારે બીજી વખત સંભળાશે આ વાત નથી બરાબર. ગ્રીકમાં આના ક્લાસીસ ચાલે છે ગ્રીક પઠનમાં. કેમ કવિતા કેમ કેમ ત્રણ ત્રણ વખત વાંચવાની અંદર લખી છે એક્સમાં ત્રણ વખત પંક્તિ આજુબાજુ એનું શિક્ષણ લો. ત્રણ વખત એક પંક્તિ લખી છે. જો તમે ટેક્સ્ટમાં ના લખી હોય તો તમે પઠનમાં એની રીતે ના લાવી શકો. સાહેબ એચ કે ક્વોલિટી શરૂ થઈને અમે લગભગ 10:30 ભણાઈ ગયા વાગે નીકળ્યા. મને વિદ્યાર્થીને જાતે મૂકવા આવ્યો આ શિક્ષક. મારે મારો ક્લાસ ચાલ્યો આખો. હું તે દિવસથી આ કવિતાના ની બાબતમાં એ મારા કાર્યક્રમ છે પ્રદર્શનમાં. પણ આ તમને પૂછવા માટે કહું પઠન સરસ કરો છો હજી ચોક્કસ પ્રયત્ન. ભગત સાહેબને સાંભળવા જોઈએ, ઠાકર સાહેબને ના અવાજો સાંભળવા જોઈએ, કુમારશંકરભાઈના અવાજ સાંભળવું, શીતાંશુભાઈને સાંભળો. આપણને લાગે કે કવિતા આપણને આપણી પાસે સીધે સીધી આપે છે. કવિતાનો અર્થ ન કરો તો પણ તમે આ પઠનથી અડધા પહોંચી શકો. આખો આપ પહોંચી શકો એવું પઠન છે. છેલ્લે આવું સુખર લખવું સુખર લખતા રહે છે, લખવાનું છોડતા જ નહીં. અને બીજી બધી સામગ્રી નહીં જોઈએ. કવિતા સામગ્રી નથી, કવિતા સર્જન છે. જ્યારે તમે કહો ને એટલે આમાં બની જવું જોઈએ જુદી. આવું કંઈક કરજો. બહુ જ આનંદ થયો. બેન વિમળા બે તો પાછળ જે બરાબર આયોજનની પાછળ તે કાલે આવતા વાગે છે ને તમારું કેવું મારું ખાવા આયોજન પણ જોઈએ. સંસ્થાઓનું કામ કેમથી કરો છો? ગણતરી કરતા નહીં કરો, નામ દઈને બોલાવી શકો. બે વિચાર વારંવાર આવ્યા. એક વિચાર એ આવ્યો કે આપણે આ કાર્યક્રમ સવારના સમયે ગોઠવ્યો છે અને તમે કોઈ ડીસાથી કોઈ ધોળકાથી કોઈ બીજા અનેક જુદા જુદા ગામમાંથી તમે વહેલી સવારે નીકળી અને અહીંયા પહોંચ્યા હશો એટલે સૌથી પહેલાં તો હું તમને અભિનંદન આપું છું. તમારી નિસ્બત હોય તો જ તમે આવી મુસાફરી કરીને અહીંયા પણ તમે પહોંચ્યા હતો. એટલે અહીંયા બેઠા બેઠા વિચાર થતો હતો કે ભારતીય સમુદાય શિક્ષણ સંસ્થા નંદાબેન મહેન્દ્રભાઈ અને સૌ જે કામ કરી રહ્યા છે એ એનો નાતો દૂર દૂરના અંતરિયાળ વિસ્તાર સુધી વિસ્તરેલો છે. એની પ્રતિતિ આ લોકોના આ રીતે આપવાથી અમને થઈ છે એટલે તમને સૌને પહેલાં તો અભિનંદન. અને બીજો વિચાર એ આવતો હતો કે અને થોડું મનમાં એટલે એવું છે જાજુ જાણવાથી જાજુ દુઃખ થાય એટલે જે એક શિક્ષક મિત્રે વાત કરી કે મકાન બનાવવું હોય તો પહેલાં પ્લોટ ખરીદીને વૃક્ષો ઉછેરવા પડે પછી જ બાંધકામની મંજૂરી મળે. સ્વચ્છતા પર્યાવરણની જાળવણી આ બધી જ વાતો જેને આપણે જેની ટીકા કરીએ છીએ અને યુરોપીય દેશોમાં આ બાબતે ખૂબ જાગૃતિ છે અને આપણો દેશ જેમાં પ્રકૃતિને આપણે પૂજીએ છીએ આપણે પીપળાની પૂજા કરીએ વડની પૂજા કરીએ
બીજા અનેક વૃક્ષોની પૂજા કરીએ, તુલસી અને દુર્વા વગર તો પૂજા થાય જ નહીં, તો પ્રકૃતિને આટલો બધો માનનારી આ પ્રજા એ પ્રકૃતિને આજે માન નથી આપતી, એ બીજો વિચાર દુઃખદ આઘાતનો થયો. બસમાં મુસાફરી કરતા, ટ્રેનમાં મુસાફરી કરતા, જ્યાં પણ જઈએ, કઈ પણ હોય, ખાઈ અને કચરો જ્યાં ઉભા હોય ત્યાં બેઠા હોય ત્યાં નાખી દેવો, એ જ ટેવ છે આપણી પ્રજાની. હાલતા ને ચાલતા ઝાડના પાંદડા તોડી લેવા, હાલતા ને ચાલતા ડાળીઓ કાપી નાખવી, વૃક્ષના પાંદડા પડે છે આંગણામાં, ફળિયામાં કચરો થાય છે એટલે ફળિયામાં ટાઇલ્સ ચડાવી દેવાની, ઝાડનો છાંયો ન જોઈએ કારણ કે પાંદડા પડે. આ જે એક માનસિકતા બધું દુઃખ થાય. એટલે આ બીજો વિચાર સમાંતરે આપણે આવતો હતો કે આપણે પ્રકૃતિ પૂજક એવી જે પ્રજા, મંદાબેન અને બીજા બધા અભ્યાસીઓ જાણે છે, એની બે સંસ્કૃતિઓ, એક ભારતીય હિન્દુ સંસ્કૃતિ જેને કહે છે, હિન્દુ એટલે હિન્દુ ધર્મ નહીં પણ હિન્દ દેશ, અને બીજી સંસ્કૃતિ છે ગ્રીક પ્રદેશ. આ બે પ્રાચીન સંસ્કૃતિઓ એમાં જો ટકી ગઈ હોય તો આ હિન્દની સંસ્કૃતિ ટકી, કારણ કે એમણે અરણ્યના પારણામાં પ્રકૃતિના ગાન સાંભળી અને સંસ્કૃતિને ઉછેરી, એટલે આપણી સંસ્કૃતિ આજ સુધી ટકી છે. ગ્રીક સંસ્કૃતિ મહાન હતી, એ પણ મહાન હતી, પણ એ મહાલયોમાં માની, સ્થાપત્યમાં માની અને પછી ખંડિયરમાં પરિવર્તિત થઈ. એટલે પ્રકૃતિ એને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે યાદ કરીએ છીએ, તો અને મરુ દાદા સવારમાં જેમને યાદ કર્યા એ પણ યાદ આવે. આપણો દેશ આઝાદ થયો અને આપણી પોતાની સરકારો જ્યારે કામ કરતી થઈ ત્યારે મરુ દાદાએ ગુજરાત સરકારને એવી વિનંતી કરી હતી કે તમે નવા રસ્તાઓ બનાવી રહ્યા છો, તો જ્યાં જ્યાં પણ નદી નાળા આવે ત્યાં રસ્તાનું પુલ બનાવવાની સાથે સાથે આડબંધ બનાવો. 1952 ની વાત છે જ્યારે આપણે આ સજેશન આપ્યું હતું, અને એ આડબંધ બનાવો તો નદીના પાણી છે એ દરિયા નથો આપણે. અને હું સરકારનો માંગુ છું, જોઉં છું હંમેશા સરકાર એટલે પણ આપણે જ બનાવી, આપણામાંથી જ સરકાર કરે છે. એટલે પ્રજાનું માનસ જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી સરકારો તો આવી જ રહેવાની છે. અને કોઈ આપણું કામ કરી છે એવું આપણે માનતા હોઈએ તો એ આપણો ભલો છે. આપણું કામ તો આપણે હાથ જગતના એ ન કરીએ ત્યાં સુધી આપણો ઉદ્ધાર નથી. અને એટલે પર્યાવરણની જે આ વાત છે, એક શિક્ષક મિત્ર સંસદના ખાતેમાં કીધું કે એક છોડ રોપાય અને રોપનારા અનેક હોય અને એના ફોટા લેવાય, એક જ છોડ છે એની પરતા બેસી વારાફરતી બધાના ફોટા લેવાય અને એ પછી એ છોડ તો પાછો ઉછરે જ નહીં. એટલે હજારો છોડ રોપાય અને એમાંથી ઉછરે માંડ 5-10 છોડ ઉછરતા હોય છે. તો આ સરકારનો વાંક નથી, હું હંમેશા કહું છું અને હજુ પણ કહીશ, સરકાર કોઈ પણ પક્ષની હોય સરકારના વાંક કરતાં પ્રજાનો વાંક મોટો છે, પ્રજાની આળસ વધારે છે, પ્રજાની બેદરકારી વધારે છે. અને એટલે આજે આટલા બધા શિક્ષક મિત્રો જ્યારે આવ્યા છે અને એમાં બેને વાત કરી કે અમે એમની શાળામાં આટલા બધા વૃક્ષો ઉછેર્યા છે, આટલી બધી વનસ્પતિઓ વૈવિધ્ય સરસ એને ઉછેરી છે, તો આ નિસ્બત આપણા સૌની હોય, તમારી પૂછે જ માટે તો તમે આવ્યા છો, પણ પ્રજાની ઘરે ઘરમાં આ સંસ્કાર પહોંચે એ જરૂરી છે. સમય બદલાય, પરિવર્તન એમ પણ થાય કે આ વિચારો તમારા હૃદયમાં હતા તો શબ્દોમાં આવ્યા, અને શબ્દોમાં છે તો ક્યાંક વિદ્યાર્થીઓમાં નવી પેઢીમાં એ જશે અને એ સંસ્કાર રહેશે. આ દેશ કહેવા માટે મહાન છે એમ નહીં, ખરેખર મહાન છે. અહીંયા ભાવના છે, અહીંયા પરસ્પર સાથેનો અનુબંધ છે, અને એ અનુબંધ સચવાય પ્રકૃતિનો અને માનવીનો, માનવી માનવીનો તો ખરો જ પણ પ્રકૃતિ અને માનવી એની ખૂબ જરૂર છે. નહીતર મને યાદ આવે છે ઈલા આરબ મહેતા એમની એક વાર્તા કે જેમાં વૈજ્ઞાનિક શોધોને કારણે મનુષ્યનું જીવન તો 200-400 વર્ષનું થઈ ગયું, ઈચ્છા મૃત્યુ એ ન માગે ત્યાં સુધી જીવી શકે એવી એને શોધ કરી હતી, અને બહુ કંટાળે કે હવે બહુ જીવ્યા, 200-400-500 વર્ષો નથી જીવ્યું ત્યારે એ મૃત્યુ પામી શકે.
પણ કટોકટી કઈ હતી તો વાર્તાનો નાયક છે કે એક તળાવને કિનારે ચોકી કરતો હતો. મારા ફરતી ચોકી બદલાતી હતી, એની પાસે થોડુંક જ પાણી હતું, 24 કલાક કઈ થોડુંક જ પાણી એને આપવામાં આવતું હતું. અને તા માટે શું કરવાનું હતું, એક જ તળાવ જે બચ્યું હતું એ તળાવ એનું એને રક્ષણ કર, મારા ફરતી પાણી બદલાય, સૈનિકો બદલાય. અને એ વખતે એ યાદ કરે છે કે મારી દાદી એવું કહેતી હતી કે અમારા સમયમાં તો નદીઓ વહેતી હતી, આવું એકાદું તળાવ એનું રક્ષણ કરવાની જરૂર નહોતી, ચોકી ન મૂકવી પડે કે કોઈ પાણી લઈ જશે. અને એટલે આ સ્મરણ, અને પછી તો આવું જીવીને શું, આવી વાર્તા આવનારા સમયનો સંકેત જેમાં પડેલો છે, ચેતવણી એ વાત એમાં પડી છે. એક ડિઝનીલેન્ડની એક ફિલ્મ પણ યાદ આવે, નામ ફિલ્મો ઓછી જોયું, સંતાનો જોતા હોય એટલે જોવાઈ જાય, પણ મને ખૂબ ગમી નથી કે જેની અંદર પૃથ્વી છે એના ઉપર પર્યાવરણનો નાશ થઈ ગયો છે, અને એટલે એ બહુ મોટી જે જેને કહીએ આપણે સ્કાય સ્પેસ, એની અંદર એ લોકો બધા યાનમાં છે જેટલા બચ્યા માણસોએ, અને શોધ કરે છે કે પૃથ્વી ઉપર જો નવજીવન પાંગરે તો આપણે પાછા જઈએ. અને રોબોટ એ શોધે છે એક નાનકડો છોડ, રોબોટમાં જે સિસ્ટમ ફિટ કરી હતી એક નાનકડો છોડ જોયો, એ ઉપાડીને એણે પોતાનામાં લઈ લીધો, અને આખી સ્ટોરી એ પ્રકારની છે કે એક છોડ થયો તો હવે પૃથ્વી ઉપર નવજીવન ફરી શરૂ થયું છે, આપણે પાછા પૃથ્વી ઉપર જઈએ. અને આપણા સૌના બહુ જ ગમતા એવા નવલકથાકાર ધ્રુવભટ્ટ, એમણે પણ ન ઇતિ એ નામે જે નવલકથા આપી છે એમાં આ જ કલ્પના કરી છે કે પૃથ્વી ગ્રહ એટલો બધો દૂષિત થયો, પર્યાવરણને એટલું બધું નુકસાન થયું કે માણસ જીવી શકે એમ નહોતો, એટલે એક બીજા ગ્રહ ઉપર જઈને એ વસવાટ કરે છે, ત્યાં પણ પોતાની હાથે પોતાની મૂકીઓ પોતાના સ્વાર્થથી એટલું બધું નુકસાન કરે છે કે જેને કારણે એ ગ્રહ પણ પછી ન જીવી શકાય એવો બને છે. અને પછી પંચાયત જેને આપણે કહીએ મોવડીઓ એ મળે છે અને વિચારે છે કે હવે તો અહીંયા જીવવાનું દુષ્કર છે તો હવે કોઈક બીજો ગ્રહ શોધવો પડશે, તો એવું કહે છે કે તો પછી પાછા આપણે પૃથ્વી પર જઈએ, ઘણી બધી સદીથી આમનામ છે, તો જરા સરખું કરવું હશે આપણે પાછા આપણી પૃથ્વી ઉપર જઈએ. અને એ માણસ કહે છે કે ના, હજુ ધરતીને થોડો આરામ લેવા, આ ધરતીને આરામ લેવા દો એવું કહેવાની જરૂર પડે તો સમય તો ત્યારનો આવી ગયો છે. અલ્બીનો પ્રવાહ, જે ઓઝોનમાં પડેલા ગાબડાઓ અને વધતી જતી ગરમી, બહુ બહુ કપરું ભવિષ્ય છે, બહુ જ કપરું. મોટો છું ને જાણીએ એટલું દુઃખ વધારે, એટલે આ બધું સમજવાનું દુઃખ છે કે દરિયાની સપાટી ઊંચી આવશે અને બાંગ્લાદેશ મુંબઈ એ બધું જે વિસ્તાર પાણીમાં દબાતો જશે, માણસ જશે ત્યાં, માણસ જ્યાં ધરતી હશે ત્યાં જ જશે, અને એટલે ભારતના ભૂભાગ ઉપર નવા આક્રમણો, નવા સંક્રમણો અને નવા પડકારો અવશ્ય આવવાના છે. એટલે આ બધી ચિંતાઓ આપણી સામે પડી છે અને તમે જેના હાથમાં ભાવિ પેઢી ઉછરી ગઈ છે એ શિક્ષક મિત્રો આટલી નિસ્બતથી, પર્યાવરણ સાથેની નિસ્બતથી, અને સૌથી મોટી વાત સર્જનાત્મકતા એની સાથે નાખો જોડીને અહીંયા આવ્યા છો અને તમારી રચનાઓ રજૂ કરી છે, મને ખૂબ આનંદ થયો. અને એમાંથી એક બે પંક્તિ તો ઘણી બધી ગમી, પણ બધું તો નોંધી ન શકાય, એક બે પંક્તિ જે ખૂબ ગમી, હમણાં છેલ્લે જે રજૂઆત થઈ લાલજીભાઈ ચૌહાણે રજૂઆત કરી હતી કે મેં નિરાતે શ્વાસ ભરશું ચાલ મનવા ઘર બને, કેટલી સરસ વાત, ચાલ મનવા ઘર બને, કયું ઘર તો જ્યાં પ્રકૃતિ છે અને પરિવાર છે બંનેના સાયોજનમાં જે સુખ છે એ સુખની વાત, એ ઘરની વાત છે. મહારાવમાં સુખ નથી, પ્રકૃતિની વચ્ચે અને પરિવારની સાથે સાચું સુખ છે એની વાત. અને એ જ રીતે અરવિંદભાઈ મકવાણા એમની જે પંક્તિ કે આંખોમાં આંસુ સંતાડી માની માફક રડતું જમવું, કેવી મોટી વાત એ પંક્તિમાં કરી કે આંખોમાં આંસુ સંતાડી માની માફક રડતું જમવું, તો આ સંવેદના અને આ કલ્પના શબ્દો તમારી પાસે છે એનો મને આનંદ છે. તમારી આ સર્જનાત્મકતાને તમે ખીલવા દેજો, ફોળવા દેજો, અને તમારી પાસે તૈયાર થઈ રહેલા વિદ્યાર્થીઓ એને સાહિત્ય સાથે, માતૃભાષા સાથે અને સંસ્કૃતિ પ્રત્યે
પ્રકૃતિ એની સાથે તમે જોડજો એવું કહેવાનું જરૂરથી નહીં મનાય. અને છેલ્લે મારી બે ત્રણ કવિતા જેની વાત કરી પ્રકૃતિની, એવી એક કવિતા અને બીજી એક કવિતા એ સંભળાવી અને મારી વાર્તા પૂરી કરીશ. મારું એક ગીત જે તમને ખૂબ ગમેલું છે વરસાદ વિશેનું, નવ વચ્ચે આ કયો ખલાસી જમી જાળ ગૂંથે છે. આકાશમાં કોઈ ખલાસી જાળ ગૂંથે છે અને શૈની તો જળની એવી એક કલ્પના કરે છે. કોઈ વિરાટ ખલાસી મનુષ્ય તો ઉપર બેઠો છે અને જાળ ગૂંથે છે. તો નવ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે. જાળ ગૂંથીને ઉભો થતામાં ખેસ જરાથી ખેરે, જાળ ગૂંથીને ઉભો થતામાં ખેસ જરાથી ખેરે, પલક વારમાં ગોળો માતા નવને ધનવન ખેરે, ફરફર ફરફર કોરા વરસે જાણે કતરણ ખેરે. તો એ જ આ કોરા છે જાણે કતરણ ખેરે. નવ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે. અને જ્યારે રોજ માર વરસે, જ્યારે પતરાના છાપડા હતા ને ત્યારે આવા જૂટો ધાબા ઉપર ના આવે, ત્રણ જૂટ અવાય. આપણી ભાષામાં રોજવાર વરસતા વરસાદ માટે ત્રણ જૂટ એવો શબ્દ છે, એમણે યોજ્યો છે. એટલે આ સ્પષ્ટતા કરો, એ ત્રણ જૂટ છે એ પતરાના છાપરા છે એની પર જ સંભળાય, ધાબા ઉપર ન સંભળાય. આ એની વાત છે, સાચું ને કલ્યાણ? બરાબર. તો ત્રણ જૂટ વરસે નવથી જ્યારે જાળ ધીવરની વાસે, ત્રમજૂટ વર્ષે નવથી જ્યારે જાળ ધીવરની ભાસે, ફંગોળી ફેલાવી નાખી પૃથ્વીનું નીર પાસે, અરે પલકમાં મત્સ્ય ધરાનું આવેગ ખેંચી જશે, આખી ધરતીને આકાશમાં ખેંચી લેશે, અરે પલકમાં મત્સ્ય ધરાનું આવેગ ખેંચી જશે. નવ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ઊંધે છે. નવ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ઊંધે છે. અને આપણે બધાને એમ થાય કે ઝાડ તો શું હોય, તો ઉગે, આપણે રોપ્યું હોય તો ઉગે અને હવા પાણી મળે તો ઉછરે. અને માણસો માટે પણ આપણે એવું માનતા હોઈએ, કોઈ ખૂબ સરસ એચિવમેન્ટ મેળવે તો તરત એમ થાય કે આપણે એમાં શું, એને તક મળે તો કર્યું, મને તક મળે તો હું પણ કરું. આ એક જે વૃત્તિ છે મનુષ્યની, એ બીજાને છે એ ઓફામાંને બદલે મને ન મળ્યું એમ વધારે માને, તો એ અહમ કેન્દ્રિતા એના ઉપર કટાક્ષ કરતું આ ગીત છે, જેમાં વૃક્ષનો મહિમા અગવા થાય છે. શીર્ષક છે એમાં શું, એક દિવસ પહેલા ઝાડને જોઈ એમ થયું કે લાવને હોય ઘેન ગેરૂરી ઝાડનું બની જાઉં, એક દિવસ પહેલા ઝાડને જોઈ એમ થયું કે લાવને હોય ઘેન ગેરૂરી ઝાડનું બની જાઉં, મનમાં મારા એમ કે એમાં શું, મનમાં મારા એમ કે એમાં શું, મૂળ નાખીને ડાળ ફેલાવી હળવે હળવે પાન ફરકાવી, એને હળવે સૂર્ય લાવી તડકો જીવતો ની સોનેરી પંખી બની જાઉં, અને કોઈ જેવું કેવું ને આભ આવીને રાત વાસો રે એવડી છાયા દઉં, આભ આવીને રાત વાસો રે એવડી છાયા દઉં, એક દી પેલા ઝાડને જોઈ એમ થયું કે લાવ ને હું ઘેન કે પૂરી ઝાડવું બની જાઉં, પણ જરા જ્યાં મૂળ નાખ્યા, પણ જરા જ્યાં મૂળ નાખ્યા ત્યાં સહેજ હવાની કંકર પથ્થર ધરતી અરે આટલી કંટક, પણ જરા જ્યાં મૂળ નાખ્યા ત્યાં સહેજ હવાની કંકર પથ્થર ધરતી અરે આટલી કંટક, ટકલી ડાળે સિંચવાનું જળ આટલે અદ્ભુત ટકલી એટલે છેક ઉપરની, ટકલી ડાળે સિંચવાનું જળ આટલે અદ્ભુત, ઝટ દેતા લો પગ ખેંચી નહીં કામ અમારું, ઝટ દેતા લો પગ ખેંચી નહીં કામ અમારું, જાય થોડી એ પહેલા અસલ અંછળો ઓળી લઉં, એક દી પેલા ઝાડને જોઈ એમ કરું કે લાવને હું એ બેન્ડી